स्वभाव
એવો સત્વ વ્યવહાર, ક્યારેક સત્વ ને પિતા એવો વ્યવહાર, સત્વ નો આત્મા એવો સત્વ વ્યવહાર, બળ એવો સત્વ વ્યવહાર, એ સત્વ નહીં બળ, પ્રાણ સત્વશાળી રહ્યું. આમ સત્વ શબ્દ ના આ ઘણા બધા અર્થ છે. એમાં કયો અર્થ અહીંયા લાગુ પડે છે? તો બળ યુદ્ધ માં નિર્ભર પ્રવેશ કરવો. શૌર્ય કોને કહેવાય? યુદ્ધ માં કોઈ પ્રકારના ભય વગર પ્રવેશ કરો એને શૌર્ય કહેવાય. અને વીર્ય કોને કહેવાય? યુદ્ધ કરતી વખતે કોઈ કોઈ પ્રકારના વિચલિત ન થાય, યુદ્ધ માં અન્યને વિચલિત કરે તો સ્વયં વિચલિત ન થાય એને વીર્ય કહેવાય. શૌર્ય અને વીર્ય, આમ શૌર્ય અને વીર્ય રૂપી સામર્થ્ય ધરાવતા હોવા કારણે ભગવાનને સત્વવાન કહેવામાં આવે. પ્રતિષ્ઠિત છે ભગવાન ને સાત્વિક કહેવામાં આવે. સારું આપણે સાત્વિક વ્યક્તિ કોણ કહીએ? જે ખુબ સત્ય ધરાવવા માંગ્યું હોય સત્વમાં સદગુણમાં પ્રતિષ્ઠિત અને સાત્વિક કહીએ. તો ભગવાન સાત્વિક છે. આમ તો ભગવાન બધું છે, રજોગુણી ભગવાન છે, તમોગુણી પણ એક છે. વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ. જગત ની ઉત્પત્તિ કરવા માટે રજોગુણ ધારણ કરે છે ભગવાન ને ભવ કહેવાય. તો બ્રહ્મા કહેવાય. પ્રવર્તમ છે તત્સંહારે હરાય નમો નમઃ. પ્રવર્તમો ગુણ ધારણ કરીને જગત નું સંહાર કરાવીને આપણે એને હર કહીએ, અથવા તો એમને શિવ કહીએ કે રુદ્ર કહીએ. અને સત્વોતૃપ્ત મૂળાય નમો નમઃ. જગત નું રક્ષણ કરવા માટે સત્વો આશ્રય કરે ભગવાન ને આપણે મૂળ કહીએ કે વિષ્ણુ કહીએ. એ ક્રમમાં મુખ્યત્વે ભગવાન નું શ્રેષ્ઠ રૂપ કર્યું. ભગવાન ના ત્રણ રૂપ છે, બ્રહ્મા રજોગુણ ધરાવે ત્યારે સર્જન કરે બ્રહ્મા કહેવાય, તમો ગુણ ધરાવે જગત નું ભલાય કરે ત્યારે રૂપ ને કહેવાય, સત્વગુણ ધરાવીને જગત રક્ષણ થાય વિષ્ણુ કહેવાય. એ ત્રણ માં શ્રેષ્ઠ રૂપ કર્યું. એ કયું? પુરાણ માં કહેવા લાગે. ભગવત પુરાણ માં જો કે ભગવાન નું શ્રેષ્ઠ રૂપ કર્યું તો કે ભગવાન વાસુદેવ કે નારાયણ કે વિષ્ણુ. તો આમ તો માયામાં સત્વ તમે ત્રણ ગુણો છે. ભગવાન જ્ઞાન અધિષ્ઠાન કારણે ત્રણ ગુણ ધરાવે છે. છતાં વિષ્ણુ ના રૂપ માં જે સત્વ અસ્થિત છે એ ભગવાન ને સાત્વિક કહેવામાં આવે. તો શ્રીમદ ભાગવત માં કહ્યું છે, ભાગવત તો ભગવાન વિષ્ણુ ભગવાન નો ગ્રંથ છે, સત્વ રજત પ્રણાલી પ્રકૃતિ એ ગુણા કે આ સત્વ રજસ્ત આપણા પ્રકૃતિ ના ગુણ છે. દહીયુક્ત પરમ પુરુષ એ એ ત્રણ ગુણોથી એક સુધી આપણા પરમાત્મા છે. જગત નું સ્થિર વિસર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે. હરી વિનંતી હર એને વિનંતી કહેવામાં આવે જગત નું સર્જન કરતા રહે, હરી કહેવામાં આવે જગત નું પાલન કરતા રહે, હર કહેવામાં આવે જગત નું લય કરતા રહે. ઇત્યાદ વિધસે એ જગત ની સ્થિતિ, જગત નું સર્જન, જગત નું પાલન, જગત નું લય ધારણ કરે છે. ત્રણે ત્રણ ભગવાન ના રૂપ છે.
બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણ માં શ્રેયાણ ક્ષેત્ર કંસત્વનામ શિવ એ ત્રણ માં મનુષ્ય કે ભક્ત હો જયારે શાસ્ત્રી કથા ભગવાન વાસુદેવ છે એ ભગવાન વાસુદેવ ની આરાધના કરતા હે એનું બધું કલ્યાણ થાય છે એટલે ત્રણ ની અંદર શ્રેષ્ઠ કોણ એટલે શાસ્ત્રી ભગવાન નારાયણ કે વાસુદેવ ભગવાન ને જ્ઞાન દેવ શાસ્ત્રી તત્વ ગુણ ભરાવણ હોવાનું છે શાસ્ત્રી સત્વાન શાસ્ત્રી સત્ય એ નામ સમજાવ્યું સત્ય દર્શન અક્ષર પણ આપણે કહે છે સત્ય શબ્દ છે એ સત્માં ની બનેલો સત શબ્દ સત શબ્દ સજ્જન સત્જન ને સજ્જન કહેવાય સાધુ માણસ ને સત્જન કહેવાય સ્વચ્છ સાધુત્વ જે સજ્જન લોકો છે સાધુ પુરુષો છે વેદ શાસ્ત્ર અનુસાર વર્તમાને છું વેદો અને શાસ્ત્રો પ્રમાણે પોતાના જીવન આચરણ કરનારા છે અર્થાત શાસ્ત્રો અનુસરણ કરનારા જે હોય પુરુષ ના આપણે સત્પુરુષ છે સદાચાર્ય તો સદ આચાર ટૂંકમાં ઉત્તમ આચાર કરનાર તો ક્યારે બને જયારે શાસ્ત્ર માં જે પ્રકારનો આદેશ આપવામાં આવ્યો કે શાસ્ત્રો ને માર્ગદર્શન જે પ્રમાણ ની જીવન માં આચરણ કરતો આને આપણે સત્પુરુષ કહીએ તો સત્યુ આવા સત્પુરુષો ની અંદર અર્થાત જે સદાચાર માં નિષ્ઠ છે એવા સાધુ પુરુષો માં પણ સાધુત્વ એમાં પણ શ્રેષ્ઠ છે એ ભગવાન ને સત્ય કહેવાનું એટલે ભગવાન નું આચરણ કેવું છે સર્વશ્રેષ્ઠ આચરણ ભગવાન તો સ્વાભાવિક છે બધા શાસ્ત્ર અને વેદ શાસ્ત્ર વગેરેના પ્રગટ કરનાર ભગવાન છે તો ભગવાન નું આચરણ શાસ્ત્ર અનુસાર હોય એવું કેમ કહેવામાં આવ્યું કે બધા સજ્જનો ભગવાન શ્રેષ્ઠ છે એટલા માટે જો ભલે ગમે તો સજ્જન હોય તો પણ જીવાત્મા છે એ હોવાને કારણે ગુરુ તો મર્યાદા રહેવાની આપણે ગમે તેવા સજ્જન હોઈએ તો આપણે ક્યારેક કશું થઈ જાય ખરો આપણે ક્યારેક ક્યારેક આપણો કઈ રાગ દ્વેષ આવી જાય ખરો ક્યારેક ક્યારેક આપણો પ્રમાદ થઈ જાય ક્યારેક ક્યારેક આપણા માં થોડો થોડો ભ્રષ્ટ રીતે ચડાવવા ને જઈએ પ્રમાદ રોજ આપણે જપ કરતા હોય એક દિવસ જરા હું જેને વધારે આવી ગઈ એટલે વધારે ઠંડી હતી આમ એવું ચાલો તો પડ્યો એક દિવસ આપણો ક્લાસ પડે એક દિવસ પેલું પડ્યું આમ પડે આપણી આપણો દાનક સાથી હતો પણ કદાચ તમે તાવ આવ્યો મારા આપણે તો થાય ખબર ટૂંકમાં સાધુ પુરુષો મર્યાદિત હોવાને કારણે ભલે એ લોકો સન્માર્ગનું આચરણ કરતા હોય તો પણ એને મર્યાદાને કારણે ક્યારેક ક્યારેક તુરંત દોષ થઈ જાય આપણે એવા પુરાણમાં કેટલા વર્ણન છે નર રાજા કેટલો મહાન સાધુ પુરુષ હતો કઈક દોષ થઈ જાય એટલે કઈ કઈ જે છે ને કઈ કઈ બરોબર દાંપીને જ બહેલો હતો તો ક્યાં કા ન રાજા ક્યાંક ભૂલ કરે જરા પ્રમાણ નહીં જાય એક વાર પોતાના પર હાથ પર ભૂલતા એક જગ્યાએ કઈ ઘોડા ઉડે તેને પ્રવેશ કરે કઈક છિદ્ર હોય તો દરેક દરેક ભગવાન માં કોઈ પ્રકારનું છિદ્ર નથી ભગવાન સ્વભાવ થી પોતાનો પ્રયત્ન કરે સાધુ છે માટે સાધુ પુરુષો માં પણ સર્વશ્રેષ્ઠ છે માટે અમને સત્ય કહેવામાં આવે જો સત્ય શબ્દ નો અર્થ કર્યો જે સાધુઓમાં સર્વશ્રેષ્ઠ પછી આગળ નામ છે સત્ય ધર્મ પરાયણ એ શબ્દ સમજાવે છે સત્ય ભૂતાર્થ કથને ધર્મે ચ શોધનાલક્ષણે નિયતઃ સત્ય ધર્મ પરાયણ ભગવાન સત્ય અને ધર્મ બંને નો પરાયણ
પરાયણ જગત કે નિષ્ઠ છે, તત્પર છે. ક્યારે પણ સત્ય કે ધર્મ નો ભોગ ભગવાન અપાય નહીં. સત્ય પણ ગવાન યથાભૂતાર્થ કથનમ, સાચું બોલું એટલે જે પ્રકારે બની ગયું હોય કે જે પ્રકાર આપણે જાણતા હોઈએ એ પ્રકારે બોલું નથી. સાચું બોલું, હું સાચું બોલ્યો કહે કે હું તને સાચું જાણું છું. વિગત આપણું જાણવું પણ કોઈ વિશ્વસનીય સ્થાનથી હોવું જોઈએ. એ છાપું વાંચીને આપણે બોલીએ સાચું ના જાણે, એ ગપાડ મારતા હોય લોકો એ આપણે બોલીએ એને સાચું ના જવાય. ટૂંકમાં આપણે કંઈ તો બોલતા હોઈએ ત્યારે પહેલો નિયમ તો એ છે કે જો બોલવાનું પસંદ કરીએ તો એ સાચું હોવું જોઈએ. એ સાચાની વ્યાખ્યા શું? સાચું એટલે જે વિશ્વસનીય પ્રમાણભૂત ફરીથી આવેલું હોય, આપણે આંખો જોયું હોય, ચાંદી સાંભળ્યું હોય, આપણા પોતાના અનુભવનો વિષય હોય, અથવા તો જેના પર વિશ્વાસ રાખી શકીએ જેવા કોઈ પહેલ પ્રાપ્ત થયું હોય, એ દુનિયાનો વિશ્વાસ કોનો કરવો? આ છાપામાં આવે છે ત્યાં આગળ સર્વેક્ષણ કરવાનું અમેરિકાની અંદર કે કેટલા લોકો છાપો વિશ્વાસ કરે છે. 60% લોકો વિશ્વાસ કરતા નથી. શું વધે છે એમાં તો વિચાર અમેરિકાના છાપાની વાત છે, હિન્દુસ્તાનનું ગામ શું વધે છે ત્યાં વિશ્વાસ કેવી રીતે સમર્થ નથી પડતો. રાજકારણી લોકોનો વિશ્વાસ ના થાય, છાપાવાળા કહેવાનું કોઈ કેવો વિશ્વાસ થાય નથી. પણ જે હોય એટલે છતાં વિશ્વસનીય જે વ્યક્તિ હોય એની પર સાંભળ્યું હોય, વિશ્વસનીય જે પ્રમાણભૂત જે જ્ઞાનનું સાધન એની પર જાણ્યું હોય એને સત્ય કહેવાય. અને એ આપણા આપણા એ પ્રકારે બોલવું, આપણે જેને સાચું જાણીએ છીએ એ પ્રકાર બોલવાને સત્ય બોલવું. સત્ય યથાર્થભૂત કથન જેવું જાણીએ ને તેવું એવું બની ગયું છે તે પ્રકારે બોલવું. બોલવાનો નિયમ નથી, જે છે એવું કહી દેવાનો નિયમ નથી. પણ જો કહીએ તો એ પ્રકાર કહેવું આપણે બંધાય ને જે થઈ ગયું કહેવું છે. ત્યાં તો આપણે વિચાર કરો જે કઈ જરૂર છે કે જરૂર ના હોય તો બોલવો ના જોઈએ. આપણે કહીએ તો કોઈને નુકસાન થઈને કરું, આપણે સાચા તો બોલી લઈએ ખરા, પણ એના કારણે બીજાના દોષ ખુલ્લા પડી જતા આવે, બીજાના છિદ્રો ખુલ્લા પડી જતા આવે, એમ કરીને બીજા લોકોને દુઃખ પહોંચાડવાનું હોય તો પછી સાચું એ સારું ના કરે. સાચું બોલવું એમાં સારું બોલવું જોઈએ. ભગવાન સાચું તો બોલે, સારું પણ બોલે, સત્યમાં અનિષ્ઠ છે, સત્યને તત્પર છે, સત્યને પરાયણ પરાયણ છે મારે ભગવાન, સત્ય પરાયણ. અને ધર્મ ધર્મ એ કે જો બનાવ લક્ષણે નિયંત્રણ ધર્મ પણ કહેવાય. વેદમાં કે શાસ્ત્રમાં જેનું ધ્યાન કરવામાં આવ્યું એને ધર્મ. ટૂંકમાં આપણા રોગ રોગ વ્યવહારમાં આપણે આચરણ કરતા હોય ગાય એની પાછળ કરે છે પાળો હોવો જોઈએ. તેના આધારે આપણે આચરણ કરવું જોઈએ. કે શાસ્ત્રમાં જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો હોય કે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય એ પ્રકારના આચરણને ધર્મ કહેવાય. તો ધર્મ એ જ ગુણારક્ષણ શાસ્ત્રનું ધર્મ કહેવામાં આવ્યું છે. એનું આચરણ તો સરળ તો નથી, છતાં એવું આચરણ કરતો હોય એને ધર્મનિષ્ઠ કહેવાય. તો ભગવાન સત્ય ધર્મ પરાયણ, સત્યમાં અને ધર્મમાં પરાયણ. આપણે રામાયણ કે રામચરિત માનેલે છે એ જયારે ધ્યાન રાખીએ ત્યારે જોઈએ ભગવાન રામચરિત કેવો સંધિમાં પરાયણ. આ વાક્ય અમે ખાસ લાગુ કરો, સત્ય ધર્મ પરાયણ. કૃષ્ણ ભગવાન લાગુ પણ સૌથી વધારે રામચંદ્ર લાગે સત્યમાં પરાયણ. કોઈ પણ સંજોગોની અંદર રજુ પૂર્ણ રીતે સદા ચડી જાય, પ્રાણ જાય વરું વચન ન જાય. કોઈ સંજોગોમાં ક્યારે પણ સત્યનો ભોગ ના રહ્યા. નિષિકેતા પોતાના પિતાને કહે છે કે પિતાજી સત્યનો ભોગ આપણે શું કરું? સત્યનું ત્યાં પચે રે સત્ય નિવા જાય રે. પુણા આ શરીર માટે જે સત્યનો ભોગ ના આપણ જેમ ખેતરની અંદર પેલું મકાનને થોડા ઉગે ને પડી જાય તો શરીર તો ઉગીને પડી જવાનું શું મોટી વસ્તુ. એમને સત્યનો ભોગ આપણ આપણી સંસ્કૃતિમાં સૌથી વધારે મૂલ્ય સત્ય આપવામાં આવે. સત્ય મેળવ જાય છે નાનુધન, સત્યનો જય થાય છે ત્યારે પણ દુખાણ. સત્ય મધ્ય તપસા કે આત્મા, આત્મજ્ઞાન તો સત્યથી પ્રાપ્ત થાય.
અને શાસ્ત્રોમાં સત્યને વધારે મહત્વ આપવું, સત્ય વધારે ધર્મ છે તો સત્ય બોલવું જોઈએ. આ સત્ય અને ધર્મ નિષ્ઠ ભગવાન નામ કરી ધર્મ પણ નિષ્ઠ. ધર્મમાં નિષ્ઠા ક્યારે હોય છે કે જયારે ધર્મ નું પાલન કરવા માટે કોઈ પ્રકારનો ત્યાગ કરવા કર્યો હોય તો ધર્મ નું પાલન કરે. કે સત્ય નું આચરણ કરવા માટે ત્યાગ કરવા તૈયાર હોય ત્યારે આપણું બધું સલામત રાખીએ અને પછી સત્ય ને ધર્મ આચરણ કરવું અઘરું. આપણે અઘરું કેમ લાગે છે સમજ્યા? બહુ અઘરું જરૂર છે. એટલે આપણે બધું પહેલા સલામત રાખવા માંગીએ પછી સત્ય નું ધર્મ આચરણ કરીએ. પણ ઘણી વાર બનતું હોય કે આપણે જેને સલામત જવા માંગીએ બધું સુવર્ણ જરૂર પડે. તેથી મિત્ર કોણ પોતાનું રાજ્ય કે છોડીને ભગવાન એમનો રાજા લીધે થવાનું છે છતાં ચાલી ગયા વનમાં તું છોડે ને. એટલે પિતાએ કહ્યું એટલે શું મોટી વાત છે? પિતાએ સુરેન્દ્ર ને લીધું, પિતાનું વચન માતાએ કહ્યું. પિતા તો કે નહીં તું ના જઈશ, પણ માતા દ્વારા પિતાનું વચન સાંભળીને એ વચનનું પાલન કરવું. એને માટે રાજ્યનો ત્યાગ કરવો, આટલું લક્ષ્મીનો ત્યાગ કરવો, ઐશ્વર્યનો ત્યાગ કરવો એટલું નહીં, પરંતુ આ વનના કેટલા કષ્ટ ભોગવવા આ બધું સ્વીકારવા તૈયાર છે. જયારે બને ત્યારે ધર્મનું પાલન ત્યારે જ બને જયારે આ પ્રકારનો ભોગ આપવા તૈયારી બને. જેમ જેમ ધર્મનું પાલન કરતા હોય તેમ તેમ આપણને બાવા બનાવવા માંડે. બધું છોડા સત્ય ધર્મ પરાયણ ભગવાનને જે માનવું નથી, કારણ કે તમને સુધી છોડવાનું માનવું નથી કે આસક્તિ નથી. જે પૂર્ણ છે કે આસક્તિ હોય માટે એ જ ખરેખર તો સત્ય ધર્મનું પાલન બરોબર કહી શકે. સત્ય ધર્મ પરાયણ તો ભગવાન સત્ય અને ધર્મના પાલનમાં તત્પર છે. નિષ્ઠા મારે સત્ય ધર્મ પરાયણ કહેવામાં આવે. અભિપ્રાયુખ્યેન જગત અભિપ્રાય શબ્દ બન્યા. અભિપ્રાય તો આપણે ઈરાદો આપણે જાણીએ છીએ, પણ એના અંદર અભિપ્રાય છે આકાંક્ષા. ટૂંકમાં પુરુષાર્થ કાંક્ષી, પુરુષાર્થની કામના કરનારા વડે જેમનો અભિપ્રાય એટલે કે જેમની અભિલાષા રાખે છે. તો જે લોકો જીવનમાં પુરુષાર્થ સિદ્ધ કરવા અમુક પણ પોતાની કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય એવા લોકો જે ભગવાનને અભિપ્રાય એમની અભિલાષા રાખે એમની યાચના કરે એ ભગવાનને અભિપ્રાય કરવા માંગે. એટલા માટે ભગવાન એક નામ જનાર્દન. જનઈ અર્જતે યાદ ચડે, ભક્તજનો અમને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જેની યાચના કરતા હોય ભગવાન જણાવે તેનો અભિપ્રાય. ભક્તજનો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જેનો આશ્રય લેતા હોય, જેને પ્રાર્થના કરતા હોય, જેની આકાંક્ષા કરતા હોય, જેની અભિલાષા કરતા હોય ભગવાનને અભિપ્રાય કરવા માટે. યાદ રાખવું અભિપ્રાય શબ્દનો અર્થ જુદો કરવામાં આવે. ભગવાન વિશે અભિપ્રાય રાખનારા ભક્તો શેના માટે? પોતાની આકાંક્ષા પૂરી કરવા માટે. ભક્તો જેનો અભિપ્રાય રાખતા હોય એ ભગવાનને અભિપ્રાય કરવા માટે. અથવા તો અભિમુખ્ય સમ્મુખ જઈને પ્રલય પ્રયતી અભિમુખ્ય પ્રયતી. આ જગત જે છે જગત નો પ્રલય જયારે થાય ત્યારે ભગવાનને સમ્મુખ રાખીને જગત આમાં જેને લીન થઈ જાય છે ભગવાનને અભિપ્રાય કરવા માટે. તો અભિ અને પ્રાય, પ્રાય એટલે કે જઈને લીન થઈ ગયો એમને સન્મુખ થઈને જે લીન થઈ ગયો ભગવાનને અભિપ્રાય કરવા. ટૂંકમાં જે જ્યાં જઈને જગત પ્રલય સમયે ભગવાન લીન થઈ ગયા છે ભગવાનને અભિપ્રાય કરવા. પ્રિયા શું નામ છે કે છે?
यदिष्टतम लोके दैतम गृह तत्गुणवेय योग्यता धारणा क्रिया प्रिय वस्तु योग्यता धारणा भगवान क्रिया है क्या क्रिया अर्हति क्योंकि प्रिय वस्तु हो इष्ट वस्तु हो कि निवेदन करण योग्य में धार तो भगवान आपका योग्यता था अपने कदम अपनी प्रिय वस्तु को नाचिए खरा कि माना योग्यता धारा के अंदर पर धरा था परंतु प्रिय अर्थात श्रेष्ठ वस्तु को निवेदन करवाने योग्यता धराना भगवान ने प्रिया है क्या मान इसलिए भगवान सर्वश्रेष्ठ मानते सब अधिक प्रिय इष्टतम आप पोता जीवन में सौ अधिक प्रिय दैतम गृह घर अंदर जगत प्रियर प्रिय वस्तु गुणवान व्यक्ति होने आप अपनी सौ प्रिय वस्तु हो घर में सारा सारी वस्तु हो गुणवान अत्यंत संपूर्ण धरावना मनुष्य ने आप वस्तु अक्षय करवाता क्षय ना थे नष्ट ना थे ब्रह्मनिष्ठाय परमेश्वर देशाय बहु भणेलो गणेलो हो विद्वान हो शास्त्रीय मनुष्य हो ज्ञानी हो अपने गुणवान भी पुरुष में है उसको आप तो भगवान तो श्रेष्ठ थे ना सत्य साधु श्रेष्ठ थे अरे भगवान तो गुणवान थे एट सर्वश्रेष्ठ वस्तुओं प्राप्त करने योग्यता धार टूक में आप क्या खोटा ना पड़ी भगवान ने अपने सर्वश्रेष्ठ वस्तु अर्पण करिए तो आप क्या खोटा ना पड़े एट कि श्रेष्ठ वस्तु निवेदन करने योग्यता अपनी संस्कृति में आ प्रकार की भावना रहेगी श्रेष्ठ है भगवान ने अर्पण करव हमारे स्वामी महाराज के गाम जाए मंदिर में सारा मुखारी जगह बना एक पेटी हो गाम में ऊंची क्या मंदिर बना श्रेष्ठ जगह बना बड़ा दर्शन कर जाए रूप पर पोता क्षेत्र में अनाज पाक रहे अनुभव मंदिर में घर में नवी वस्तु के बनी हो आलू हो श्रेष्ठ हो घर में सारू खाने बना नवा कहीं वस्त्र खरीदा हो नवा अलंकार ले आया तो पहले भगवान ने अपने घर अंदर अपन भोजन बनाया बोले अपने पहला खाना भगवान ने अर्पण करें भावना है कि श्रेष्ठ वस्तु जो हो भगवान ने अर्पण करें कि आप गणतरी करिए तुम्हें पासू मैं तो भगवान ने आपने नैवेद्य चढ़ा लिए तो पास भावना श्रेष्ठ हुआ भगवान ने अर्पण कर प्रकार की भावना तो भगवान श्रेष्ठ वस्तु प्राप्त करने
પૂર્ણ યોગ્યતા હાથ મળે ને ક્રિયા ત્યાં મળે. પછી અર્હ, પછી પછી નામ ક્રિયા અર્હ એ સમજાવે છે. સ્વાગત આસન પ્રશંસા પાદ્ય સ્તુતિ નમસ્કારાદિભિ પૂજનીય અર્હ પૂજાયા પૂજા કરી એટલે અર્હતે પૂજ્યતે અર્હ એમાં જેની પૂજા કરવામાં આવે છે ભગવાનને અર્હતામાં અર્હ યોગ્યતા રહેવાનું થયો એટલે પૂજની જેને અર્હ કહેવામાં આવે એ પૂજની તો ભગવાન કહે તો પૂજની છે એ આ વાક્યમાં સમજાવ્યું. સ્વાગત આસન પ્રશંસા અર્ઘ્ય પાદ્ય સ્તુતિ નમસ્કાર આવે એ ક્રમ જાણવા નથી આવ્યો. થોડું ધ્યાન આવાહન આસન પાદ્ય અર્ઘ્ય આચમન્ય સ્નાન વસ્ત્ર અલંકાર ગંધ પુષ્પ ધૂપ દીપ નિવેદ્ય દીપારાધન નમસ્કાર દીપારાધન પ્રદક્ષિણ નમસ્કાર પ્રાર્થના આવા ઉપચારોથી જેની પૂજા કરવામાં આવે છે ભગવાનને અર્હ કહેવામાં પૂજન આમાં એક પ્રશંસા શબ્દ છે એક સ્તુતિ શબ્દ છે. પ્રશંસા કોને કહેવાય અહીંયા સ્વાદ આખા પ્રશંસા શબ્દ વાપરો એ સ્તુતિ શબ્દ વાપરો એટલે પ્રશંસા કરવી અને સ્તુતિ કરવી એનો ફેર શું તો જાદો ફેર નહીં જાણતો પણ તત્ર પ્રશંસા શબ્દ ને અપ્રજ્ઞતા ભી વૃદ્ધિ ભવદ્યોતના મુખ્ય ભે આ વેદના મંત્રો છે એ મંત્રો બે પ્રકારના કેટલાક મંત્રો કેવા છે જે ગાઈ શકાય બીજા કેટલા મંત્રો છે જે ગાઈ ન શકાય જે નિર્વેદના મંત્રો છે ગાઈ ન શકાય એવા ઘણા મંત્રો છે ગાઈ ના શકાય એવા જે ના ગાઈ શકાતા હોય એવા મંત્રોને ભગવાનની સ્તુતિ કરવી એને પ્રશંસા કરવી ટૂંકમાં આપણે પ્રશંસા કરીએ સામાન્ય રીતે ગાઈ ન કરતા હોય સ્તુતિ કરવા અને એમનું આપણે ગદ્યમાં કરતા હોઈએ આપણે એને પદ્યમાં હોય એને આપણે સ્તુતિ કરીએ ગદ્યમાં હોય એને પ્રશંસા અથવા સ્વર્ગ કહી ગઈ તો પોતે રચેલા સ્તોત્રથી ભગવાનનું કીર્તન પ્રશંસા કરવા અને શાસ્ત્રમાં ગયેલાથી આપણે કરી એને સ્તુતિ કરવા ટૂંકમાં પ્રશંસા કરવી સ્તુતિ કરવી ભગવાન નમસ્કાર કરવા પાદ એટલે ભગવાનને શરણ ધોવા સ્વાગત કરવું આસન એટલે આસનમાં બેસાડવા પાદ એટલે ભગવાનને શરણ ધોવા નમસ્કાર કરવા અને બીજા બધા પણ હવે ઉપચાર આવી ગયા આ બધા ઉપચાર હોય બધા પૂજા સાધનોથી જે પૂજા કરવા યોગ્ય છે એ ભગવાનને અર્હ કરવા પછી આગળ એ ક્રિયા નામ સમજાય છે. ન કેવલમ વ્યાસ એવ કિંતુ સ્તુત્યાદિભિ ભજતા પ્રિયં કરોતિ ઇતિ પ્રિયકૃત. આપણને એમ કે આપણે ભગવાનની બધી વસ્તુ ચડાવ્યા કરીએ આપણે ખુશ કર્યા કરીએ બરોબર ભગવાન બધું કરે કે ના કરશે ખાલી ભગવાન કરે ન કેવલમ પ્રિયા એવ ટૂંકમાં પ્રિય કે ઉત્તમ વસ્તુઓ છે તો ઉત્તમ વસ્તુઓને નિવેદન થાય છે
ઉત્તમ વસ્તુઓના નિવેદનની ઘેરા ધરાવે છે. પૂજનીય છે, પણ ભક્ત એનો સદાય પૂજા કરતા હોય એને શ્રેષ્ઠ વસ્તુનું નિવેદન કરતા હોય. ભગવાન લગભગ નિયમ લાગુ પડે છે, સંસાર નો નિયમ કરો તો એને આપણે ખુશ કરીએ તો આપણે ખુશ કરે. નસીબદાર છે, કેટલાક નથી એવું કે. પણ જે લોકો ભક્તિ પૂર્વક મારી આરાધના કરે એમની મારો વિશેષ અનુગ્રહતા આપે. ટૂંકમાં મારો અનુગ્રહ અનુભવવાની યોગ્યતા પ્રાપ્ત કરે. પ્રસાદ તો પડતો જ હોય છે, પણ છત્રી લઈને ભરીએ તો આપણો વરસાદનો લાભ ના મળે. જે લોકો અહંકાર છત્રી બંધ કરે એ લોકોને જો વરસાદનો લાભ મળે. એવી રીતે ભગવાન કહે છે કે મારો અનુગ્રહ અને અનુભવ. એ તો ના કહે ભગવાન અમુક પર પક્ષપાત કરે અને બીજાને વંચિત રાખે તો ના કરે. સૂર્ય દેવતા પોતાનો પ્રકાશ એકને આવે બીજાને ના આપે ના આવે. છતાં પણ જે પોતાની બારી બારણા ખોલી નાખે એમને જે રીતે સૂર્યના પ્રકાશ અનુભવમાં કહે છે. જે લોકો ખુલ્લી પ્રિય વસ્તુઓ નમસ્કાર સ્તુતિ વગેરેથી ભગવાનને પ્રસન્ન કરતા હોય એ લોકોને ભગવાનના અનુગ્રહનો અનુભવ. એમને તો વિશેષ અનુગ્રહ સારો નહીં, એમને જ માત્ર ખુશ કરે નહીં. હું તો ભગવાન પછી તો આપણા સ્વામી એમાં એમ કર મારા કાકા એવા છે. એમને જે ખુશ કરે એને ખુશ કરે, ભગવાન એવા આવે નહીં. બધાને ખુશ કરે, ખુશ કરીએ તો આ લોકો ખુશ ના થયું બને. પાછું ઘણો ગમે તે કરતો ખુશ ના થાય એવું બને. એમાં ખુશ કરનાર ને ખુશ કરનાર બંને પછી જોઈએ ગમે. એવી રીતે ભગવાન ગમે તો ખુશ કરવા માટે ખુશ થાય પણ એ પ્રકારે ખુશ થવાની યોગ્યતા એને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં ભગવાન અનુભવ જીવવાની યોગ્યતા પણ મેળવી જાય તો પણ ભૂલી કરતો હોય વરસાદ તો પડે. પણ જેને પોતાના ખેતરને ખેડ્યું હોય અને બીજ વગેરે વાવ્યું હોય ત્યાં કઈ વસ્તુ ઉગી નાખી તો વરસાદ બધે જ પડતો. સમુદ્રમાં પડે ને બધે પડે પાણી જતું રહે. પણ જે જગ્યાએ યોગ કહેતા હોય ત્યાં વૃષ્ટિ હોય એ કઈ ખીલી નીકળે. એ રીતે સુધી નમસ્કાર વગેરેથી ભગવાનની આરાધના કરનારા જે ભક્તો એમને પ્રિય કરનારા છે એટલે કે એમને અનુગ્રહ અનુભવ એમને થતો હોય છે. ટૂંકમાં પ્રિય જે હંમેશા પ્રિય કરનાર છે એવું પણ કહ્યું ચાલે. ભક્તો કોઈ પ્રિય જ કરનાર તો સ્વામી એના કોઈ અવાંશ છે. આ બિચારો ભક્તિ ભગવાન કરતો નથી, તમે અવિવેક જ છે એટલે એનું ખરાબ કરો. આપણે કહે નહીં ભગવાન તો બધાનું પ્રિય જ કરે, ભક્ત હોય કે અભક્ત. અભક્તનું પ્રિય કેમ કે કદાચ એમ લાગે આપણને કે અભક્ત છે, ભક્ત નથી. એને કદાચ જીવન કઈ દુઃખ આવતું છે ને એ થોડા નું પ્રિય થતું હોય. ઘણી વાર એવું છે ને કે આપણે સુધી વગેરે બનાવતા હોય તો પેલા પટાડા અને સકરિયા બધી વસ્તુઓને બરોબર બાકીને બધા ચઢવી તો જોઈએ એમને તો ખવા ને. તેમ ઘણી વાર ભગવાનની ભક્તિમાં શેકા શેકાની જરૂર હોય છે. આ જગતની ભક્તિ છે ને શેકાવાની જરૂર ત્યારે બરોબર પરિપક્વ હોય ને ત્યાં પછી એનો આપણે માન મળે એટલે એ બને. કુંભાર કરવા માટી ને ઘડતો હોય તો શું એને પર જુલમ સુધી લાગે છોડ તો ઘડાય હોય પેલા હીરાને બરોબર કાપતો અને પોલીસ કરતો અને જુલમ કરતો એમ લાગે છોડે તો શું કલ્યાણ એમને કહે છે. કદાચ તેને આપણે જુલમ થતો એમ ના લેતો પોલીસ જોડે તો કલ્યાણ તો તમે ભગવાન કહો પ્રિય તો પ્રિય તમે પ્રીતિ વર્ગના છેલ્લે કહે છે.
ये भगवान की आराधना करता हुआ है, भगवान प्रसन्न करता हुआ है, भगवान इतनी प्रीति है, इतनी श्रद्धा वह है, भक्तिभाव है, तो भगवान आप एक गुण से जो पुत्र ने आराधना करता हो उनकी श्रद्धा उधार भक्तिभाव उधारो करे प्रीतियों उधारो करे श्रद्धा होने क्या है। अपने कहीं करता हो ये तो श्रद्धा क्या है बोले हिम्मत की आपने इच्छनीय वस्तु प्राप्त होना चाहिए। सामान्य मानस है तो हमेशा कोई कोई प्रकार ना वर्तन जो है पर आक्रमण लोग भगवान आपने शू करे तो आपने करता हो ही नहीं बदला भगवान कशू करे है आप नहीं भगवान तो हमारे सामने जीना है हमने से भगवान ध्यान भगवान जो भगवान मेरी साथ तो अनुभव है आपने तो अपनी प्रीति बने श्रद्धा बने भक्ति बने इतने आए भगवान ध्यान रखते हो पास हम तो दुनिया में भले चला ओछा लोग એટલે એને સંભાળવું તો જોઈએ એટલા માટે જે એનું ભજન કરતા હોય એને પણ પ્રીતિ ઉઠાવે છે એટલે ભગવાન આગળ સાતમા અધ્યાયમાં ગીતામાં કહ્યું તો બધાનો સન્માન વધારો કરે પ્રીતિ વર્ધના પોતાના ભક્તોને પ્રીતિ વધારે છે સુખ વધારે છે શ્રદ્ધા વધારે છે ભક્તિભાવ મનો વૃદ્ધિ કરે છે અને ભગવાનને પ્રીતિ વર્ધન કરવા માટે પછીના શ્લોકમાં જાય એકસો સાતમા શ્લોકમાં विहाय स चतुर्ज्योतिषुतमुर्विरोशन सूर्य परिकार विलोचन विहाय से गति इस शब्द समझाता कैसे भाष्य में विहाय गति विष्णुपद आदित्यो विहाय विहाय से आकाश एक विहाय सकारांत शब्द के ये विहाय अकारांत शब्द बने विहाय सकारांत से विहाय से आकाश विहाय गति आश्रय से भी विहाय से गति यानी गति आकाश में है आकाश जो आश्रय से अथवा आकाश में जो गति करे से भगवान ने विहाय से गति ही क्या आकाश भगवान आश्रय दे क्यों ભગવાન બધાના આશ્રય હોય પણ આકાશ છે એમને ભગવાનનું પદ કહેવાય પરમ વિષ્ણુ બ્રાહ્મણ ભય પરિગરૂપણ ગ્રહ ગણ આ પૃથ્વી જે છે બ્રહ્મા એનું અંતરિક્ષ છે વિષ્ણુ ભગવાનનું આ સ્વર્ગ છે એ રુદ્રનું જે શિવજીનું સ્થાન ગણે છે એટલે આ અંતરિક્ષ છે એમાં ભગવાન પોતાના સુદર્શન ચક્ર હોય સર ભય ત્રણ વૃક્ષ લોકાય લોકા ત્રણે ત્રણ લોક જે છે એનું રક્ષણ કરવાનું છે એટલે અંતરિક્ષ ને ભગવાન નો વિષ્ણુ ભગવાન નો લોક કહેવામાં આવે છે એ અંતરિક્ષ આકાશ છે એ ભગવાન નું આશ્રય સ્થાન કહેવામાં આવ્યું કે નક્ષત્ર છે ને એમાં એક શિશુવાળ નામનું નક્ષત્ર એ ભગવાન વિષ્ણુ નક્ષત્ર કહેવાય છે આ શિશુવાળ નામનું નક્ષત્ર છે વિષ્ણુ હૃદય એની અંદર ભગવાન વિષ્ણુ રહેલો છે એના માટે વિષ્ણુ ભગવાન નક્ષત્ર કહેવાય તો શિશુમાર કે શિમશુમાર રૂપ નામ શિમશુમાર કે શિશુમાર નામના નક્ષત્ર રૂપે ભગવાન સ્વયં આકાશ રહેલો છે એ રીતે એ નક્ષત્રના રૂપમાં એના ભગવાનનો આશ્રય આકાશના કારણે ભગવાનને વિહાય છે ગતિ એટલે કે આકાશમાં રહેલો છે આકાશનો એ ગતિ આશ્રય છે ભગવાનને વિહાય છે ગતિ તો કયા ભગવાનનો આકાર આશ્રય છે એ શિશુમાર નામના નક્ષત્રના રૂપમાં ભગવાનનો આશ્રય આકાશ
તત્વનું વિષ્ણુ પુરાણમાં ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન નું પદ કહેવામાં આવ્યું છે કે વિષ્ણુ પુરાણ ની અંદર પણ વિષ્ણુ ભગવાન નું પદ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. કે આ સપ્તર્ષિ જે છે એ સપ્તર્ષિ થી ઉત્તર અને આગળ જે ધ્રુવ જેના ધ્રુવ નો પાવન વ્યવસ્થિત છે એ ભગવાન નું વિષ્ણુ ભગવાન વિષ્ણુ પદ છે એને પણ વિષ્ણુ નું પદ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ક્યાં ક્યાં રહેલો છે? નિર્દૂત દોષ પંકારામ હૃદયનામ સંયતાત્મનામ સાંસત પરમ મૃત પુણ્ય પાવ પરીક્ષ યોગી લોકોના પુણ્ય ને પાપ નો ક્ષય થઈ જાય, બધા દોષ ને દૂર થઈ જાય, જેમને પોતાના મન પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત થાય એ લોકોનું સ્થાન છે કે ભગવાન વિષ્ણુ નું પદ. તમે કહ્યું છે કે ત્યાં રહેલું ધ્રુવ જે છે એ ધ્રુવ જે છે ભગવાન જે છે ધ્રુવ માં આશ્રય છે, આ ધ્રુવ જે છે એ બધા નક્ષત્ર માં આશ્રય છે, નક્ષત્ર જે છે એ બધા વાલ માં મેઘ નો આશ્રય છે, આ મેઘ જે છે એ વૃષ્ટિ નો આશ્રય છે, આ વૃષ્ટિ છે એની પોષણ પ્રાપ્ત થાય છે. આ રીતે ત્યાં રહેલો ભગવાન એક નક્ષત્ર વાળો ભગવાન એનો આશ્રય ધ્રુવ, ધ્રુવ આશ્રય તો કે આ બધા મેં કીધે વાદળ, વાદળ કોનો આશ્રય છે? વૃષ્ટિ નો. વૃષ્ટિ કોનો આશ્રય છે? જળ નો. જળ કોનો આશ્રય છે? અને અન્ન નો. અન્ન શેનો આશ્રય છે? પોષણ નો. આ રીતે ત્યાં ભગવાન આ સમગ્ર જગત નું પોષણ કરનારા છે, એ ભગવાન નું પર્વ પદ છે. એટલે વિહાર છે ગતિ માર છે, વિહાર આકાર જે છે એ ભગવાન નું આશ્રય સ્થાન છે ગતિ છે. અથવા વિહાર છે ગતિ આકાશમાં ગતિ કરનાર કોણ છે? સૂર્ય. સૂર્ય ભગવાન રૂપ નો એ રૂપ સૂર્ય રૂપ એટલે ભગવાન આકાશમાં ગતિ કરનાર અને વિહાર છે ગતિ કરનાર. પછી આગળ રહે છે જ્યોતિ એ સૌથી નારાયણ નારાયણ પરો જ્યોતિ આત્મા નારાયણ પર મંત્રવર્ણ. ભગવાન ની જ્યોતિ જ્યોત દે પ્રકાશ દે એવી જ્યોતિ પ્રકાશાંતરમ અનપેક્ષ બે કોઈ પ્રકાશ ની અપેક્ષા આપ્યા વગર જે સ્વયં પ્રકાશમાન છે એની જ્યોતિ કામ આવે. આમ તો સૂર્ય ચંદ્ર અગ્નિ અને જ્યોતિ કામ આવે છે, પણ સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે અંદર પણ જે તેજ છે એનું પોતાનું હરી ભગવાન છે. જેમ પંદર માધ્યમ કહ્યું ને યદા રીતે કદમ તેજ હે જગત ભાષ એટલે છે ને જે ચંદ્ર નથી જે ચાલનો તેજો વૃદ્ધિ મળવાના. તો પંદર માધ્યમમાં ભગવાને કહ્યું કે આ સૂર્યમાં ચંદ્રમાં અગ્નિમાં જે પ્રકાશ છે મારો પ્રકાશ છે. ટૂંકમાં હું સૂર્ય ચંદ્ર અગ્નિને પ્રકાશિત કરનાર છું, એ દ્વારા સમગ્ર જગતને પ્રકાશિત કરું. તો ભગવાન આ બધાને પ્રકાશિત કરો છો તો આપને કોણ પ્રકાશિત કરે? મોટી લાંબી ચર્ચા છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ અને જનક રાજા છે એને જ્યોતિર્બ્રાહ્મણ કહેવામાં આવે. જનક રાજા યાજ્ઞવલ્ક્યજીનું પૂછે ઉત્તર આપ્યો સૂર્યના પ્રકાશ. સૂર્ય પ્રકાશમાં પોતાના ઘરમાં રહે, બહાર જાય, કામ કરે, પાછો આવે, સૂર્યના પ્રકાશ. એ જમાના પછી વિજય વિજય નહીં હોય એટલે સૂર્યના પ્રકાશ. એના દ્વારા પૂછે કે ભગવાન એ સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે પછી એ કોણ પ્રકાશમાં આ બધું વ્યવહાર થાય? એ ચંદ્રના પ્રકાશ.
રાત પડી જાય છે અંદર પ્રકાર ને એમાં પછી માણસ બહાર જાય કામ કરે પાછો તો બરોબર છે. અરે વિચાર કરું છું ભગવાન તો ચંદ્ર પણ જાય અસ્પી જાય ત્યારે બધું કોણ પ્રકાશ તો અગિયના પ્રકાશમાં ત્યારે બધું બધો મસાજ મળ્યા છે બીજા પ્રકાર નો માણસ બહાર જાય કામ કરે પાછો આવે તો બરોબર છે. પણ બહાર જ્યાં હોય મસાળામાં તેલ ખૂટી રહ્યું હોય અને હજી પણ શાંત થઈ જાય ત્યારે કોના પ્રકાશમાં ગ્રહણ કરે તો કે વાણીના પ્રકાશ આપણે ભૂલાટ પડી જાય આગળ જાણતો હોય સ્વામી નીચે આવો એટલે હવા સ્વામી સામે જઈ ને આપણે ધન્યવાદ. આપણે જંગલમાં ભૂલા પડી ગયા હોઈએ તો એ તરફ ગામ છે ખબર છે કૂતરા વસવા સંભળાય એ તરફ ગામ છે એ તરફ ચાલે એટલે બીજો એ પહાડના પ્રકાશ ને આ ઇન્દ્રિયો જે છે ને એનો પ્રકાશ છે એ મારા વ્યવહાર છે. ભગવાન આ વાણી વગેરે ઇન્દ્રિયોમાં શાંત થઈ ગયા ગાય મારા ભૂલી ગયો હોય ઇન્દ્રિયોમાં શાંત થઈ ગઈ ત્યારે કોના પ્રકાશનો વ્યવહાર કરે તો ભગવાન છે કે આત્માના પ્રકાશ સ્વપ્ન અંદર જયારે આમાં કોઈ પ્રકાશ નથી હોય ત્યારે પણ વ્યવહાર થાય છે કોના પ્રકાશમાં આત્મા અત્રાયણ પુરુષ હે સ્વયં જ્યોતિ આ પરમાત્મા સ્વયં જ્યોતિ છે એના પ્રકાશથી અત્ર વ્યવહાર થાય છે ભગવાનને જ્યોતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ॐ शान्ति 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 शङ्करं शङ्कराचार्यं केशवं वाचरायणं सूत्रभाष्य विभो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरास्मेऽपि मूर्तिभेदविभागिने ક્ષિણામૂર્ત.